ઈડનના ડોક્ટરો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્રો અપાયું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવેદનપત્ર અપાયું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવેલ કે તારીખ 8 ડિસેમ્બરના રોજ ભારતભરના ડોક્ટરો દ્વારા જે તે વિસ્તારમાં આવેલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું. ભારત સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરો દ્વારા સર્જરી કરવા અપાયેલ છૂટના વિરોધમાં ઈડર પ્રાંત અધિકારીને ઈડરના ડોક્ટરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઈડર ડોક્ટર દ્વારા જણાવાયું હતું કે સર્જરી કરવા માટે ડોક્ટરને 4 વર્ષ MBBS, 1 વર્ષ ઇન્ટર્નશીપ, 3 વર્ષ સર્જરી કર્યા બાદ સુપર સ્પેશિયાલિસ્ટ સર્જરી ટ્રેનિંગ ઇલાહાબાદ સર્જન બની શકાય છે. 11 વર્ષ સુધીનો અભ્યાસ કરવો પડે છે ત્યારે તે ડોક્ટર સર્જરી કરવા માટે તૈયાર થાય છે. જ્યારે સરકાર દ્વારા 6 મહિનાનો કોર્સ કરી સર્જરી કરવાની છૂટ અપાય તો દર્દીનું અહિત થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આજે ભારત વૈશ્વિક મેડિકલ હબ તરીકે વિકસી રહ્યું છે. સારી અને સસ્તી સર્જરી કરવા માટે બહારના દેશોના લોકો ઇન્ડિયામાં આવી રહ્યા છે. જ્યારે આવી સ્કીમ ભણ્યા વગરના લોકોને સર્ટી પકડાવી દેવામાં આવશે તો સર્જરી બાદ લોકોના આરોગ્યને દેશની ઇકોનોમીને ખૂબ નુકસાન થશે, જેને લઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. લગભગ 11 વર્ષનો કોર્સ પૂરો કરો તમે એનામાં માસ્ટર બની શકો. જે લોકો આ સિસ્ટમ ભણેલા જ ના હોય અને એ લોકોને સર્જરી પકડાવી દેવામાં આવે તો એનાથી લોકોનું જનહિતનું બહુ જ મોટું નુકસાન થાય એવું છે. આયુર્વેદિક સિસ્ટમે આપણી જૂની સિસ્ટમ છે, આયુર્વેદિક પ્રત્યે આપણને કોઈ વાંધો નથી. એ સિસ્ટમમાં ડેવલપમેન્ટ કરવું હોય તો એ સિસ્ટમમાં આયુર્વેદમાં આગળ ભણે એનો બી કોઈ વાંધો નથી. પરંતુ આયુર્વેદિક અને મોડર્ન મેડિસિન આ રીતે મિક્સોપથી ઊભી કરી અને ક્વોલિટી વગરના ડૉક્ટરો આપણે જો માર્કેટમાં છોડીએ અને પછી એ લોકોની સર્જરી કરવા બેસે તો લોકોનું બહુ જ મોટું અહિત થશે. બીજું, ભારત અત્યારે મેડિસિનની બાબતમાં વૈશ્વિક હબ બની રહ્યો છે. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા વગેરેથી લોકો સારી સર્જરી અને ઓછા ખર્ચે કરાવવા ભારત આવતા હોય છે. જ્યારે આ પ્રકારની વિશ્વપતિ બજારમાં આવશે ત્યારે આ સિસ્ટમને મોટું નુકસાન થશે. એ ઇકોનોમિક તો ખરું જ, પરંતુ અણગણત ડૉક્ટરો દ્વારા જે લોકોના ઓપરેશનો ચાલુ થશે અને એના પછી જે કોમ્પ્લિકેશનો થશે તો એના પછી જનહિતનું આરોગ્ય બી આનાથી બહુ જ જોખમમાં છે. આના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભારત દ્વારા આજે દરેક દેશના દરેકે દરેક કચેરીમાં કલેક્ટર સાહેબો છે અથવા તો સરકારી કચેરીઓ છે ત્યાં આગળ આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે. અમારો વિરોધ આ મિક્સોપથી પ્રત્યે છે. આયુર્વેદિક સિસ્ટમ આપણી જુદી છે, જેના પ્રત્યે અમને કોઈ વિરોધ નથી, પરંતુ આ રીતે મિક્સોપથી પેદા કરી અને લોકોનું આરોગ્ય ના જોખમાય એ લોકોને જણાવવા માટેનો આ એક હેતુ છે. લોકોએ પોતાનું ભયસ્થાન સમજી લેવું જોઈએ કે ભાઈ આ સિસ્ટમ જ્યારે બજારમાં આવશે ત્યારે લોકોને શું નુકસાન થશે, એના પ્રત્યે અમારો વિરોધ છે અને એના માટે અમે આખો આવેદનપત્ર આપવા ભેગા થયા.